હાલો બાળકો, ધોરણ છે આપણો જુનિયર કેજી અને વિષય છે આપણો ગુજરાતી. તો ગુજરાતી વિષયમાં આજે આપણે ડમરુનો ડ, ડબ્બાનો ડ, ડ મૂળાક્ષર લખવાનો છે. બીજા સત્રમાં આપણે ઘરનો ઘ, છત્રીનો છ, ધજાનો ધ, લસણનો લ, વાહણનો વ, તલવારનો ત, અને આજે આપણે જે મૂળાક્ષર શીખવાનો છે ડમરુનો ડ. એક વખત આપણે નોટમાં લખ્યો છે, આજે બીજી વખત સ્વાધ્યાય પોથીમાં લખવાનો છે. આજે જ્યારે આપણે સ્વાધ્યાય પોથીમાં ડ મૂળાક્ષર લખીએ તો ડાબી બાજુ ચિત્ર આપેલા છે, ડબ્બાનો ડ, ડબલાનો ડ, ડમરુનો ડ, એના ઉપર આંગળી રાખીને આપણે વાંચન કરવાનું અને પછી એ મૂળાક્ષર લખવાનું. નોટમાં એક ખાનું છોડીને લખવાનું, જ્યારે સ્વાધ્યાય પોથીમાં ખાનું છોડવાનું નહીં. જે દિવસે આપણે જે લેખન કાર્ય કરીએ એમાં તારીખ પણ લખવાની. તો ચાલો, ધોરણ છે જુનિયર કેજી, અને વિષય છે ગુજરાતી. બોલો અને ડ મૂળાક્ષર લખો. પહેલા તો આપણે જોઈ લેવાનું છે કે કઈ રીતે લખવાનું. જ્યારે આપણે શરૂઆત ભણવાની કરી, લખવાની કરી, ત્યારે મેં કહ્યું હતું કે દરેક આકારોને યાદ કરીને આપણે મૂળાક્ષર અને અંક શીખવાના છે. આ છે સી આકાર, આ છે અડધું ગોળ. પહેલો મૂળાક્ષર આપણે શીખ્યા ટપ્પાની ટ, તો અર્ધગોળ બાજુ એનું મુખ આવે છે, એટલે કે આ બાજુ કરવાનું. ડમરુનો ડ એ સી આકાર બાજુ એનું મુખ આવે છે. આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે લેખન કાર્ય કરવાનું. વર્ષના અંતે પણ ઘણા એવા વિદ્યાર્થીઓ હોય છે કે ટપાલીના ટ ની સામે ડમરુનો ડ, ડમરુના ડ સામે ટપાલીનો ટ, આ રીતે લેખન કાર્ય કરતા હોય છે. માટે જ મેં કહું છે કે સી આકાર અને અર્ધગોળને ધ્યાનમાં રાખીને આપણે લેખન કાર્ય કરવાનું. આ બાજુથી આમ લઈને આમ કરો તો એ થઈ જાય ડબ્બાનો ડ, ડબલાનો ડ. એ જ ડબ્બાનો ડ સેજ લીટી કરો ત્રાસી તો થઈ જાય કબૂતરનો ક, કબાટનો ક, કમળનો ક, કપનો ક. ડમરુનો ડ સી આકાર, તો ડમરુનો ડ સી આકાર બાજુ એનું મોઢું લેવાનું. આ અર્ધગોળ બાજુ છે ટપાલીનો ટ. ચાલો આજે એ પણ શીખી લઈએ કે કયા મૂળાક્ષર અર્ધગોળ અને સી આકારમાં આવશે.
હવે ટપાલીનું ટ એ જ ટપાલીના ટને અહીંયાથી નાનું મીંડું કરીને વાળી દઈએ તો થઈ જાય ઢગલાનો ઢ ઢેલનો ઢ ઢોલનો ઢ અહીંયા લગડુનો ડ એને ત્રાસી લીટી કરીએ તો થઈ જાય કમળનો ક કબૂતરનો ક કબાટનો ક એ જ ડમરૂનો ડ અહીંયા આખું ગોળ કરીને અહીંયા વળાંક એનો લઈ લો તો એ થઈ જાય ઠળિયાનો ઠ એક બે ત્રણ ચાર પાંચ પાંચ મૂળાક્ષર આમ જોવા જઈએ એક જ સરખા લાગે છે ખાલી આ બાજુ અને આ બાજુ એનો આકાર આપવાનો છે એમાં પાછું ડમરૂનો ડ અહીંયા અડધું ગોળ કરીએ તો હરણનો હ હંસનો હ હાથીનો હ તમે જુઓ કે એક જ મૂળાક્ષર જેવું લાગે અને એમાંથી કેટલા બધા બીજા નવા મૂળાક્ષર એમાં થાય છે ટપાલીનો ટ એને અહીંયા સેજ મીંડું કરીએ તો ઢગ ઢેલનો ઢ ઢોલનો ઢ ઢગલાનો ઢ ડમરૂનો ડ એને ત્રાસી લીટી કરીએ તો કબૂતરનો ક કબાટનો ક કપનો ક એ જ ડમરૂના ડને છેક ઉપર સુધી વાળી દો તો ઠળિયાનો ઠ એ જ ડમરૂનો ડ અડધું ગોળ કરી દો તો હરણનો હ આ રીતે આપણે દરેક મૂળાક્ષર સરળતાથી શીખવાના છે ફક્ત યાદ રાખવાનું છે આપણે સી આકાર અને અર્ધ ગોળ મેં પહેલા પણ કહ્યું હતું કે જ્યારે જ્યારે આપણે આકારો શીખીશું અને એ આકારોમાંથી મૂળાક્ષર અને અંક શીખવાના છે આકારો પણ આપણે ઘણી વખત શીખ્યા એના પછી આપણે અંક અને મૂળાક્ષર શીખ્યા તો આ રીતે આકારોને યાદ કરીને આપણે મૂળાક્ષર શીખવાના છે ચાલો મૂળનો અને ન મૂળાક્ષર લખો જે રોજ તારીખ પણ આપણે લખવાની તો આજે આપણે લેખન કાર્ય કરવાનું છે સ્વાધ્યાય પોથીમાં ડાબી બાજુ જે ચિત્ર આપેલા છે એના ઉપર આંગળી રાખીને આપણે એનું વાંચન કરવાનું અને પછી એ મૂળાક્ષર લખવાનું તો ચાલો આપણે પણ ચોરસ ખાનાવાળી નોટ બનાવીએ છે આપણી ચોરસ ખાનાવાળી નોટમાં પણ આવા ખાના હોય અને સ્વાધ્યાય પોથીમાં પણ તો ચાલો ડ મૂળાક્ષર નોટમાં પણ જ્યારે આપણે લેખન કાર્ય કરતા હોઈએ ત્યારે આ રીતે પેનથી લખાવો તારીખ પણ લખો અને પછી નોટના એક પાનામાં
આગળ અને પાછળના ભાગમાં આ રીતે પેનથી લખાવો અને પછી તમે બાકીના ખાનામાં પેન્સિલથી લખો ડ મૂળ અક્ષર કયો ડ ડમરૂનો ડ તો ચાલો બોલો અને લખો ડ ડ નાના રમકડામાં પણ એક જાતનું એવું રમકડું આવતું હોય છે ડમરું બાળકો રમતા હોય છે એ સિવાય તમે શંકર ભગવાનનો ફોટો જોયો હશે એમના હાથમાં ડમરું હોય છે એ ડમરૂનો ડગલાનો ડ પહેલાના સમયમાં ઘરડા માણસો એવો કોટ પહેરતા એને ડગલો કહેવામાં આવતો એ ડગલાનો ડ ડોલનો ડ આપણે બાથરૂમમાં ઉપયોગ કરીએ છીએ ને આવા માટે ડોલનો ડ તો આ રીતે ડમરૂનો ડ ડોલનો ડ ડબ્બાનો ડ મૂળાક્ષર આજે આપણે બીજી વખત સ્વાધ્યાય પોથીમાં લખવાનો છે ચાલો શબ્દ મેમે કહું છે રોજે રોજ આપણે નવા શબ્દ શીખવાના અને એને આપણે વાંચતા લખતા શીખવાનું છે ગણપતિ નો ગ મ ગ
ઊન માંથી એ ઊન આપણને કોણ આપે છે? કયા પ્રાણી માંથી આપણને ઊન મળે છે? તો ઘેટુ. એની જે ચામડી છે એનું ચામડું, એમાંથી ઊન બને છે અને એ ઊનમાંથી આપણા ગરમ કપડાં બનતા હોય છે. શિયાળામાં આપણે જે શાલ, સ્વેટર, ટોપી, મોજા પહેરીએ છીએ એ ઊનમાંથી બને છે. પ્રશ્ન આવે છે કે ગરમ કપડાં શામાંથી બને છે? તો ગરમ કપડાં ઊનમાંથી બને છે. એ ઊન આપણને ક્યાંથી મળે છે, કયા પ્રાણીમાંથી, એનું નામ તમે જુઓ. કે આ મૌખિકમાં આમાં પણ પ્રશ્ન હોય છે. તો એ ઊન કોણ આપે છે? ઘેટું. કયા પ્રાણીનું નામ છે? એ પ્રાણીનું નામ ઘેટું. તો શિયાળો એ વિશે આપણને મૌખિક પ્રશ્ન પૂછવામાં આવે કે ગરમ કપડાં કઈ ઋતુમાં પહેરીએ છીએ? વસાણા એટલે કે ગુંદર પાક, અડદિયા પાક, સાલમ પાક, એ બધા પાક આપણે કઈ ઋતુમાં ખાઈએ છીએ? તો આ બધા જ પ્રશ્નોના જવાબ આવશે શિયાળો. કઈ ઋતુમાં દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે? તો શિયાળામાં. તો કઈ ઋતુમાં આપણને તડકો પૂરો મળતો નથી અને હવાનું જોર વધારે હોય છે? તેનો જવાબ આવશે શિયાળામાં. શાલ, સ્વેટર, ટોપી ઉનાળામાં પહેરવા જોઈએ કે નહીં? તો ના. તો કઈ ઋતુમાં પહેરવાના? શિયાળામાં. આ બધા જ પ્રશ્નો જુનિયર કેજીમાં નહીં, પણ જ્યારે તમે સિનિયર કેજી મોટા ધોરણમાં આગળ જશો આ બધું જ તમને મૌખિક લખવામાં અને પૂછવામાં પણ આવશે. તો શિયાળા વિશે આ જે કંઈ મેં અમે શીખવાડ્યું છે એને ધ્યાનથી સાંભળજો. કઈ ઋતુમાં લોકો રાતે તાપણી કરે છે, લાકડા સળગાવે છે, કોલસા સળગાવે છે? તો એનો જવાબ શું આવે? શિયાળો. આ દરેક પ્રશ્નોના જવાબ તમને આવડવા જોઈએ. ચાલો, શિયાળામાં કયા ફળ આવતા હોય છે? હાલમાં તમે જોઈ શકો છો કે શિયાળાની ઋતુમાં કયા કયા ફળ બજારમાં મળે છે. તો જામફળ, બોર, શેરડી અને સીતાફળ, નારંગી, આ બધા જ ફળ શિયાળામાં આપણને મળતા હોય છે. તો ચાલો, શિયાળો વિશે તમને કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે તો એનો જવાબ તમે સરળતાથી આપજો. મેં જે શીખવાડ્યું છે એને ધ્યાનથી સાંભળજો. તો ગુજરાતી વિષયમાં સ્વાધ્યાય પોથીમાં ડમરૂનો ડ, એની સાથે શબ્દ પણ લખવાના છે, અને મૌખિક મેં જે કરાવ્યું છે એને ધ્યાનથી સાંભળજો. તો ચાલો, આજે આટલું. હરિ ઓમ.